આપણો આજનો તહેવારનો ચોથ તો કરવા તો ની પૌરાણિક કથા શું છે ભારત દેશમાં ઉજવાતા દરેકે દરેક પર્વો અને ઉત્સવો એ કંઈક વ્યવસ્થિત કંઈક માનવ જાતને મેસેજ આપવા માટેના છે કરવા ચોથ પ્રત્યેની એક ખૂબ સરસ મજાની લોકવાયકા છે પૌરાણિક કથા છે એક એક સાત સાત ભાઈઓ અને આ વાલી બેન હતી દિવસ તે સાસરે થી જ્યારે પાછી આવે છે ત્યારે બહેન નો ચહેરો સંધ્યાના સમયે એકદમ ઉદાસ જોવા મળે છે ભાઈઓ એને પૂછે છે કે તારી ઉદાસી નું કારણ શું અમે તો જમી રહ્યા છે તો જમી લે ત્યારે બેન કહે છે કે ના આજે મેં વ્રત રાખ્યું છે અને મેં દ્રઢ સંકલ્પ કર્યો છે કે હું ચંદ્રને જોયા પછી જ ભોજન સ્વીકાર કરીશ એ દિવસે વાદળ છાયા વાતાવરણ ને કારણે ચંદ્ર દેખાયો નહીં એના એક ભાઈ એ યુક્તિ કરી અને એ યુક્તિ ની અંદર એવું બતાવવામાં આવે છે કે એને ચારણીની પાછળ દીવો રાખી અને એવો પ્રકાશ કર્યો કે દૂરથી એ ભાઈ લઈને ઉભેલો અંધકારમાં કે દૂર થી ચંદ્ર નો ઉદય થયો હોય એવું દ્રશ્ય લાગતું હતું બહેને એ ચંદ્ર સમજી અને ભોજન સ્વીકાર કર્યું અને પૌરાણિક કથામાં એવું બતાવે છે કે તે દિવસે એમના પતિના મૃત્યુના સમાચાર એમને સાંભળ્યા વ્રત તોડવાનું પરિણામ આ બતાવવામાં આવે છે અને આ પરિણામ પછી લોકો એ દિવસ ચોથનો દિવસ હતો તો સૌભાગ્યવતી સ્ત્રીઓ એક ડરના કારણે એક ભય ને કારણે આ તહેવાર ને એક વ્રત નું સ્વરૂપ આપી દીધું દિવસે ચંદ્ર ના દર્શન કર્યા વગર જમીએ તો આપણા ભારત દેશની અંદર પ્રચલિત છે અત્યારે તમે જે આ પૌરાણિક કથા કીધી કે જેમાં કે ઘણી વાર છાયા વાતાવરણ ને કારણે ચંદ્ર ન દેખાય તો અત્યારે પણ આવું થાય છે તો શું ખરેખર આવી રીતે કોઈના પતિ ની મૃત્યુ થતી હશે જો આ જે કઈ ઘટનાઓ અને પ્રસંગો છે ને એ હકીકતો નથી એ રૂપક છે રૂપક અર્થાત એક દ્રષ્ટાંત છે અને એ દ્રષ્ટાંતને જો આપણે આધ્યાત્મિક રીતે સ્વીકાર કરીએ તો એમાં મૃત્યુનો સવાલ નથી પરંતુ જીવનની અંદર કંઈક સારું મેળવવાની આમાં વાત છે સમય પ્રતિ સમય પેટને ઉપવાસ જો આપીએ તો અંદરની મશીનરીઓ સ્વચ્છ રહે છે જેમ અઠવાડિયામાં એક વખત પેલી મશીનરીને આપણે બંધ રાખીએ છીએ કે જેને કારણે એને સાફ કરી શકાય એને મેન્ટેન કરી શકાય કે જેને લીધે બીજે દિવસથી ફરી વ્યવસ્થિત ચાલે શરીર પણ એક મશીનરીનું બનેલું છે એની અંદર અલગ અલગ પ્રકારના મશીનો પરમાત્માએ ફિટ કર્યા છે ભોજન આપ્યા કરો આપ્યા કરો આપ્યા કરો એ મશીનરીને ચાલ્યા જ કરવું પડે છે પરંતુ જો કોઈક સમયે એને આપણે સ્ટોપ કરીએ આરામ આપીએ આરામ આપીએ તો તેનું શુદ્ધિકરણ અંદર ઝડપથી થાય અને એને માટે ઋષિમુનિઓએ આવા વ્રતો આવા તહેવારો આવા ઉત્સવો અને પ્રસંગો રાખ્યા છે થોડા દિવસ પહેલા મને એક બેન એક બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે બેન વ્રત બધા સ્ત્રીઓને જ શા માટે હા પુરુષો કેમ કે પુરુષો ને શા માટે વ્રત નથી સ્ત્રીઓના જે જે વ્રત છે ને એ ભોજન સાથે સંકળાયેલા છે વધુ ને વધુ સમય રસોડામાં રહેવાનું કામ સ્ત્રીઓ કરતી હોય છે દિવસ દરમિયાન ઘંટી ચાલ્યા જ કરતી હોય સવારથી લઈ અને રાત સુધી આડું ઓળું ખાધા જ રાખે પુરુષોને સવારે ગયા નોકરી ધંધે બપોરે આવ્યા જમીને ફરી પાછા રાત્રે તેઓના પેટની અંદર રહેલી મશીનરીને બ્રેક મળ્યા જ કરતી હોય છે પરંતુ રસોડામાં રહેવાને કારણે ભોજન વારંવાર વારંવાર જો પેટમાં જાય તો શરીરને નુકસાન કરે તો મિત્રો આજના કાર્યક્રમમાં આટલું જ ફરીથી મળીશું નવા તહેવાર સાથે હવે મને રજા આપો નમસ્કાર